રસ્તાઓ મહાપુરુષો આપણને મળ્યા છે, અને આપણી દેહાણની જગ્યામાં ખાલી રોટલા નથી ખવરાવ્યા, રામને રટતા કર્યા છે. રામને ભજો, કૃષ્ણ તમને પછી તમારી જે આસ્થાનું કેન્દ્ર હોય એને ભજતા રહ્યો, અને ભજશો તો ભરાહો, કોરી આંખે કણા નો નીકળે. આંખમાં કણું પડ્યું હોય ને તો માં હાડલો લે અને એને જરીકામાં જીભે અડાડી અને પછી આમ કણાને કાઢે છે. કોરી આંખે કણું નથી નીકળ્યો તો કોરી આંખે કરુણાસાગર કેમ મળે મને ને તમને? સવા 200 વર્ષ આ વાતું ને થઈ ગયા છે, અને એ મહાપુરુષોને જ્યારે જ્યારે સમરીએ ત્યારે એના એક એક ભજન. અને ગાંધી બાપુ જેની સવારની પૂંજામાં ભુજા બાપાને યાદ કરી કરી કાચબા કાચબીનું ભજન ગાય, કીડીબાઈની જા, આ દેશનો મહાત્મા, આ દેશનો રાષ્ટ્ર, આ દેશનો પિતા પોતાની પ્રાર્થનામાં સંતને યાદ કરે, તઈ આપણને એમ થાય કે આપણે કેમ ભૂલીએ છીએ, આપણે કેમ ચૂકી જઈએ છે. આવા પવિત્ર જીવનમાં ફતેહપુરમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ, પણ એક સમયની ઘટના એવી બની છે, ફતેહપુરથી પદયાત્રિકો દ્વારકાની યાત્રાએ ગયા છે. ત્યાંના કોઈ મસ્તરામજી પૂછ્યું, કહાં સે આતે હો? બોલે, ફતેહપુર સે. ક્યું આયે હો? ભગવાન કૃષ્ણ કા દર્શન કરને કે લીએ. તો કે કૃષ્ણ તો ફતેહપુર ગયો છે ભોજાને છાપું દેવા. સંઘને યુંઘ નો આવી, 8 દિવસે સંઘ પોગ્યો થો, ઈ વળતા 15મે દિવસે પોગ્યો પાછો. એટલી તાલાવેલી લાગી, જાતા 60 દિવસ લાગ્યા અને વળતા 15 દિવસ લાગ્યા. એ 15 દિવસની યાત્રામાં બરોબર આમ ફતેહપુરમાં આવે, બાપા ધ્યાનમાં બેઠા છે, બહાર આવી અને પછી બધા જોવા લાગ્યા, છાપ. શું કીધું? આ તો મારા રામ શ્યામ ઘન શ્યામના મણકારે, આ તો મારા રામ શ્યામ ઘન શ્યામના મણકારે, શ્વાસે શ્વાસે શમરણ નારણ કા શ્વાસે સમરણ નારણ કરે, મારા રામ શ્યામ ઘન શ્યામ નારણ કરે, મારા બાપા ભોજલ રામે હરીને સમરિયા રે, બાપા ભોજલ રામે હરીને સમરિયા રે, છાપુ દેવા શ્યામ સય ધારિયા, છાપુ દેવા શ્યામ સ્વયં પધારિયા રે. આ રીતે બધા પદયાત્રિકો જે 60 દિવસે યાત્રાનો સંઘ પહોંચ્યો હતો, એ 15મે દિવસે જોવે છે, આવીને નિરીખ્યું બાહુબંધ ઉપર ભગવાન સ્વયં છાપુ દઈને ગયા છે. આવા 2-3 મહાપુરુષો આપણા સૌરાષ્ટ્ર સ્વામીજી જેને ગુરુ ગોતતા ગોતતા આવે છે કે મને કોઈ મળે, હું કોકને કંઠી આપું, પહેરાવું.
હવે ભોજા બાપા એક તો વૈષ્ણવ, ગુરુ પાછા શંકર ને માને, રામ કહે, છતાં કીધું કે જો મુંજાતો નહીં, રોટલો આપજે અને સગવડ થાય તો કોકને ઓટલો આપજે, બાકીની બધી ખોટ ઈ પૂરી કરશે.